તો હવે શરૂ કરીએ છીએ આપણે કે આલ્કેન પ્રકારના જે હાઇડ્રોકાર્બન છે એ આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એમની બનાવટ. હવે આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એના મુખ્ય સ્ત્રોત કયા છે, એ મળી ક્યાંથી આવે? તો આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન સામાન્ય રીતે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી પ્રાપ્ત થાય છે. તો મુખ્યત્વે તે પેટ્રોલિયમમાંથી મળી આવે અને પેટ્રોલિયમ ઉપરાંત જે કુદરતી વાયુઓ છે એ કુદરતી ગેસ એમાંથી પણ પ્રાપ્ત થાય છે. હવે આ આલ્કેન સંયોજનો એમની બનાવવા માટેની પદ્ધતિઓ, તો આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એમની બનાવટ દર્શાવતી પહેલી પ્રક્રિયા, તો આલ્કેન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય કે જેમાં પાઇબંધ હોય. પાઇબંધ એટલે આલ્કિન અને આલ્કાઇન. તો અસંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન છે એમાંથી આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એની બનાવટ. હવે સામાન્ય રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તો આપણે કહી શકીએ કે આવા જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કિન અને આલ્કાઇન છે, તો આલ્કિન અને આલ્કાઇન એમાંથી તમારે આલ્કેન લાવવાનું છે. હવે આલ્કિન અને આલ્કેન, આલ્કાઇનમાંથી આલ્કેન, એટલે કે હાઇડ્રોજન તમારે ઉમેરવા પડે. જેમ કે અહીંયા આલ્કિન એટલે આપણે શું લખીએ, ઇથીન, CH2 ડબલ બંધ CH2, ઇથીન એ IUPAC નામ, ઇથિલિન એનું સાદું નામ થાય. હવે એમાંથી ઇથેન લાવવું એટલે પાઇબંધ તોડવાનો અને CH3 કરવાનું, એટલે કે C2H4 માંથી C2H6 લાવવાનું, હાઇડ્રોજન ઉમેરવાના. અને હાઇડ્રોજન ઉમેરો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રમાણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. હાઇડ્રોજન ઉમેરીએ એને હાઇડ્રોજિનેશન તરીકે પણ ઓળખી શકાય. તો અસંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન આલ્કિન અને આલ્કાઇન, આ આલ્કિન અને આલ્કાઇન બંને પ્રકારના સંયોજનો છે, એ સંયોજનોનું તમે હાઇડ્રોજિનેશન કરો છો. હાઇડ્રોજિનેશન એને બીજું શું કહેવાય, તો કે એનું રિડક્શન કરવામાં આવે છે. તો એમનું હાઇડ્રોજિનેશન કરતા આપણને આલ્કેન પ્રકારના જે હાઇડ્રોકાર્બન છે એ આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. હવે સામાન્ય રીતે આ હાઇડ્રોજિનેશન એટલે રિડક્શન કરવું છે, એ રિડક્શન કરવા માટે આપણે કેટલાક રિડક્શન કરતા પદાર્થોની જરૂર પડતી હોય છે. તો રિડક્શન કરતા પદાર્થો કયા હોય, તો કે એ રિડક્શન કરતા પદાર્થો એમાં પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ એની જરૂર પડે, બીજી કોઈ ધાતુઓ ના ચાલે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે આ હાઇડ્રોજિનેશન કરવા રિડક્શન કરતા ધાતુઓ કે જેમની સપાટી છિદ્રાળુ હોય, એ રિડક્શન કરતા ધાતુઓ કે જેમની સપાટી છિદ્રાળુ હોય, જેમ કે પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ, એનો ઉપયોગ થાય છે.
तो रिडक्शन करवा माटे सामान्य रीते प्लेटिनम होय, पेलेडियम होय, केमिकल एनो उपयोग करवामा आवे छे। आवी जे धातुओ छे ए धातुओ पोतानी सपाटी ऊपर हाइड्रोजन वायु H2, ए हाइड्रोजन वायु छे H2 एने पोते सोसी ले छे। केम के रिडक्शन करवा हाइड्रोजन तो जोईए, ए हाइड्रोजन वायु आ धातुओनी सपाटी छिद्राळु होय, ए छिद्राळु सपाटी ऊपर तमे हाइड्रोजन वायु पसार करो, सपाटी परना छिद्रोमां हाइड्रोजन नु अहीं शोषण थई जाय अने ए शोषित थयेलो हाइड्रोजन छे, ए हाइड्रोजन के जे पेला आल्किन के आल्काइन एना पाई बंद एने तोड़ी नाखे अने ए हाइड्रोजन हाइड्रोजन बंद सामान्य रीते एच एच बंद ए पाई बंद ने तोड़े एने सक्रिय करे, पाई बंद तूटी जतो होय। तो आ धातुओ हाइड्रोजन वायु ने पोतानी सपाटी पर सोसे, पोतानी पर सोसी ने एच एच बंद एने सक्रिय करे छे अने ए सोसी ने एच एच बंद जी छे ए एच एच बंद ने तूटवा माटे पोते सक्रिय करती होय छे। हवे आमाथी आ जे धातुओ छे एमा प्लेटिनम अने पेलेडियम छे, ए प्लेटिनम अने पेलेडियम ए बन्ने धातुओ ओरडाना तापमाने ज प्रक्रिया करे छे। तो ओरडाना तापमाने ज प्रक्रिया ने सक्रिय अथवा तो उद्दीपित करे छे। परंतु निकल जी छे ए निकल, आ निकल उद्दीपक मां ऊंचू तापमान ऊंचा दबाण नी जरूर छे, परंतु निकल उद्दीपक जी छे एनी हाजरी मां ऊंचा तापमाने अने ऊंचा दबाणे ज प्रक्रिया शक्य बने छे। तो आवी रीते आ भाषाकीय थयुं। हवे आ भाषाकीय समझवा माटे होय मेन तमारे प्रक्रियाओ जी छे ए प्रक्रियाओ याद राखवानी होय छे। तो मेन प्रक्रियाओ तमने याद रहेवी जोईए। तो अहींया आगळ आपणे प्रक्रियाओमां आल्किन आल्काइन एना उदाहरण लईए। तो सौ प्रथम पहेलो उदाहरण आल्किन प्रकारना हाइड्रोकार्बन, એમાં સી એચ ટુ ડબલ બંધ સી એચ ટુ જેને ઇથિન તરીકે તમે ઓળખી શકો। આ જે ઇથિન છે એ ઇથિન એનું આપણે હાઇડ્રોજીનેશન કરવું છે। પ્લેટિનમે લઈ શકો, પેલેડિયમે લઈ શકો, નિકલે લેવાય, પણ એમાં હાઇડ્રોજન એચ ટુ ઉમેરાય। આ તો બંને ઉદ્દીપકો છે, હાઇડ્રોજન ઉમેરાય। हाइड्रोजन तमे तीरना निशाननी ऊपर नीचे पण लखी शको, प्लस करीने इथिन वत्ता H2 पण लखी शको, गम्मे त्या आ रीते H2 आपी शको छो। हवे अहींया बने शू? तो के एक मोल हाइड्रोजन नो उमेराय, एक मोल उमेराय एटले एक पाईबंध तूटे। अहींया पाईबंध तूटे એટલે બંને કાર્બનના એક એક ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ મુક્ત ઇલેક્ટ્રોન સાથે પેલો એચ એચ બંધ હોય એચ ટુ નો એ તૂટી જાય, બે એચ પણ મુક્ત થઈ જાય અને બંને કાર્બન સાથે સમાન રીતે જોડાઈ જાય। તો અહીંયા આગળ ટૂંકમાં એક મોલ ઉમેરાય, એક પાઈ બંધ તૂટે અને વહેંચણી કેવી કરશો, સમાન બે હાઇડ્રોજન છે બંને કાર્બનને એક એક એચ તમે આપી દો તો ઇથિનમાંથી ઇથેન પ્રાપ્ત થઈ શકે। તો આવી રીતે ઇથિનમાંથી ઇથેન, આલ્કિનમાંથી આલ્કેન પ્રાપ્ત થઈ શકે। બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં સી એચ થ્રી સી એચ ડબલ બંધ સી એચ ટુ પ્રોપીન, પ્રોપીન
એનો પણ એવી જ રીતે હાઇડ્રોજીનેશન કરી શકો. અહીંયા પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપક પણ રાખી શકો, પણ જો તમે એકલો નિકલ રાખો તો લખવું પડે ઊંચા તાપમાને અને દબાણે. ઊંચું તાપમાન ઊંચું દબાણ હોય, એક મોલ ઉમેરાય એક પાયબંધ તૂટે, એક મોલ ઉમેરાય એક પાયબંધ તૂટે. બે હાઇડ્રોજન બંને કાર્બનને સમાન રીતે એક એક એચ વહેંચી મારો, તો બંનેને એક એક એચ આપી દઉં તો સી એચ થ્રી અહીંયા સી એચ ટુ, પાયબંધ તૂટ્યો સિંગલ બંધ, એક એચ અહીંયા આપ્યો સી એચ થ્રી, તો આ તમને પ્રોપિનમાંથી પ્રોપેન પ્રાપ્ત થઈ શકે છે. આવી રીતે પ્રોપિનમાંથી પ્રોપેન મળી ગયું. તો બે ઉદાહરણ આલ્કિનના થઈ ગયા. તમે બધામાં એક સરખું પ્લેટિનમ પેલેડિયમ લખો તો પણ ચાલે. ટૂંકમાં જેટલા પાયબંધો હોય, આ પ્રક્રિયાઓ બધી બારમા માટે પણ યાદ રાખવાની છે અત્યારથી, કે અહીંયા જેટલા પાયબંધ હોય એટલા મોલ એચ ટુ ઉમેરાય, અહીંયા એક મોલ ઉમેરાય એક પાયબંધ તૂટે, અને બંને કાર્બનને પાયબંધના પડોશી બંને કાર્બનને સરખે સરખા એચ વહેંચી મારો, એકને ખોટું લાગવું જોઈએ નહીં, એટલે એક મોલ ઉમેરાય એક પાયબંધ તૂટે, વહેંચણી કરો સમાન, તો આલ્કિનમાંથી આલ્કેન પ્રાપ્ત કરી શકાય છે. હવે ત્યાર પછી આલ્કાઇન એનું ઉદાહરણ લઈએ. તો આલ્કાઇનનું ઉદાહરણ સી એચ થ્રી સી એચ ત્રિપલ બંધ સી એચ, તો સી એચ થ્રી સી ત્રિપલ બંધ સી એચ, અહીંયા આગળ ત્રણ કાર્બન પ્રોપિનમાંથી પ્રોપાઇન થવાનું, પ્રોપાઇન પ્રકારનું હાઇડ્રોકાર્બન. ઉદાહરણ તમે ગમે તે લઈ શકશો, એવું નહીં કે મેં આ પ્રોપાઇન લખ્યું તો પ્રોપાઇન જ લખવું, તમે ઇથાઇને લખી શકો, બ્યુટાઇને લખી શકો. આનું કરો છો હાઇડ્રોજીનેશન, એટલે કે પ્લસ એચ ટુ. ઉદ્દીપક ગમે તે ચાલે, પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલ, આ રીતે લખો ત્રણેમાં તો પણ ચાલે. પણ હવે આલ્કાઇનમાં ત્રિપલ બંધ છે, એક સિગ્મા બાકીના બે પાઈ થવાના. મેં આગળ પણ કહ્યું હતું કે જેટલા પાયબંધ હોય એટલા મોલ એચ ટુ લેવા પડે, અહીંયા બે પાયબંધ છે આલ્કાઇનમાં તો બે મોલ એચ ટુ, જેટલા મોલ ઉમેરો એટલા પાયબંધ ત્યાં તૂટી જાય, વહેંચણી કરો સમાન, ચાર હાઇડ્રોજન આ બંને કાર્બનને બબે હાઇડ્રોજન તમે આપી દો તો સી એચ થ્રી સી એચ ટુ સિંગલ બંધ, સી એચ ને બે એચ આપો સી એચ થ્રી, તો પ્રોપાઇન માંથી પણ પ્રોપેન પ્રાપ્ત થઈ શકે છે. તો આવી રીતે આલ્કિન આલ્કાઇન, આલ્કિનમાં એક પાયબંધ એક મોલ એચ ટુ, આલ્કાઇનમાં બે પાયબંધ બે મોલ એચ ટુ, અહીંયા જેટલા પાયબંધ એટલા મોલ ઉમેરો એટલા પાયબંધ તૂટે, અને એમાં વહેંચણી બંનેને સમાન કરો તો આલ્કેન પ્રકારનું હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થઈ શકે છે. કોઈ તકલીફ આમાં? તો આની સાથે આલ્કિન આલ્કાઇન જેને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એમાંથી આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એમની જે બનાવટ છે એ પૂર્ણ થઈ ગઈ. કોઈને મુશ્કેલી આમાં? વડોદરિયા હેત, કોઈ તકલીફ? ઓકે, હવે ત્યાર પછી બીજો ટોપિક આવે છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, એમાંથી પણ આપણે આલ્કેન પ્રાપ્ત કરી શકીએ. હવે બીજી એક વસ્તુ કહી દઉં તમને કે આ બે પ્રક્રિયકો થયા, બે પ્રક્રિયકો ભેગા થઈને નીપજ કેટલી મળી? એક. બે પદાર્થો ભેગા થઈને એક નીપજ મળે
આવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયાઓ કહેવાય. પ્રક્રિયાઓ ચાર પ્રકારની હોય, એમાં આ પહેલી યોગશીલ કહેવાય. યોગ થવો એટલે ભેગા થવું, અને યોગશીલ પ્રક્રિયાઓ કોણ આપે? તો આલ્કિન અને આલ્કાઇન, જેમાં પાયબંધ હોય આવા પાયબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન છે, એમાં જ યોગશીલ પ્રક્રિયા શક્ય બને. નોંધ કરીને લખી રાખું છું કે આલ્કિન આલ્કાઇન જેવા હાઇડ્રોકાર્બન છે એમાં પાયબંધ છે, અને પાયબંધ હોવાથી એમાં આ યોગશીલ પ્રક્રિયા શક્ય બને છે. એટલે જેમાંથી બેમાંથી એક નિપજ મળે તો એ યોગ કર્યો કહેવાય. બંને ભેગા થઈ ગયા ને એક નિપજ, તો આને યોગશીલ પ્રક્રિયા કહી શકીએ. હવે